કરતા નીકની તૈયારી કરતા છો એની અંદર પણ આ વસ્તુ તમને પૂછી શકે છે. અચળ વેગ થી ગતિ કરતો પણ અને પ્રવેગી કીધું બાર શું ફરક? કોઈ આઈડિયા? કોઈ નહીં. તમારું થોડું 11 નું ધોરણ કાચું છે ને એટલા માટે અહીંયા આગળ અહીં ધ્યાન આપજો. હવે અચળ વેગ, અચળ વેગ નો મતલબ શું થયો? v1 બરાબર v2 બરાબર v, કોઈ પણ વેગ તમારો શું રહેશે? અચળ, એનું મૂલ્ય v જ રહે. તો હવે એનો પ્રવેગ લાવવા જાઓ, પ્રવેગ પ્રવેગ શું થશે? v2 માઇનસ v1 અપોન t. v2 શું થયો? v1 શું થયો? v, એનો મતલબ 0. જેનો પ્રવેગ શૂન્ય થઈ જાય એવો વેગ જે હોય એ વેગને શું કહેવાય? અચળ વેગ. ક્લિયર? ને પ્રવેગ શૂન્ય ક્યારે થાય? તો ફાધર ઇક્વલ ટુ મધર, આ સૂત્ર પરથી પણ તમે લાવી શકો છો. ક્લિયર? તો એ શૂન્ય છે, એ શૂન્ય છે એનો મતલબ કે આ 0 થઈ ગયું. અહીંયા આગળ શું થયો? પ્રવેગ, એ બરાબર પ્રવેગ થયો, 0 થયો. તો 0 બરાબર ફાધર ઇક્વલ ટુ મધર, અથવા તો એફ બરાબર પણ 0 થાય. એ 0 થાય તો ફાધર ઇક્વલ ટુ મધર પણ 0 થાય. તો એનો મતલબ થયો કે એ બરાબર 0 થાય. એ બરાબર 0 અપોન એમ, એ પણ 0 થઈ ગયું. એનો મતલબ એવો થયો કે એ બરાબર 0. ધેટ મીન્સ ડીવી અપોન ડીટી બરાબર શું થયું? 0. કોઈ પણ રાશિનું જો વિકલન 0 હોય તો એ રાશિને ખાલી જગ્યા કહે છે. આ લગભગ મેં પાંચમી છઠ્ઠી વાર સમજાવ્યું. કોઈ પણ રાશિનું જો વિકલન 0 હોય તો વી બરાબર અચળ કહેવાય. એટલે જ્યારે જ્યારે તમે વી અચળ હોય ત્યારે એનો પ્રવેગ હંમેશા શું થાય? શૂન્ય થાય. ક્લિયર? અથવા તો જેનો પ્રવેગ શૂન્ય હોય એનો વેગ હંમેશા અચળ રહે. ક્લિયર? તો અચળ વેગ થી ગતિ કરતો પદાર્થ અને સ્થિર પડેલો પદાર્થ એ બંને સમાન કહેવાય. કારણ કે અહીંયા એફ બરાબર શું થઈ જાય? શૂન્ય થઈ જાય. અને જેની પર બાહ્ય બળ શૂન્ય છે તો એ કોઈ પણ પ્રકારનું વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરશે નહીં. કારણ કે સ્થિર વિદ્યુત ભાર જેટલું થયું તો સ્થિર વિદ્યુત ભાર શું કરે છે? ખાલી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, ખાલી ચુંબકીય ક્ષેત્ર એટલું જ ઉત્પન્ન કરી શકે. અહીંયા એમાં કોઈ ફેરફાર નહીં આવે, સમય સાથેનો કોઈ ફેરફાર નહીં આવે. જ્યારે અહીંયા શું થાય છે? પ્રવેગી છે, પ્રવેગી છે, ધેટ મીન્સ કે એ એનો 0 નથી. ધેટ મીન્સ કે v1 ઇઝ નોટ ઇક્વલ ટુ v2 બરાબર. એટલે સતત એમાં ફેરફાર થયા કરે છે, સમય સાથેનો ફેરફાર થયા કરે. કે ડીવી અપોન ડીટી તમે લખો છો, ડીવી અપોન ડીટી, ધેટ મીન્સ કે એ, એટલે કે સમય સાથેનું મૂલ્ય શૂન્ય નથી થતું. ધેટ મીન્સ કે પ્રવેગી છે અને પ્રવેગી છે માટે વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરે છે. બરાબર? આ બધી બાબત ધ્યાનમાં લઈને ચાલજો. બરાબર? ચલો આગળ જઈએ. તો અચળ વેગ થી ગતિ કરતો પદાર્થ અથવા તો સ્થિર પડેલો વિદ્યુતભાર, એ બંને, સ્થિર પડેલો જે છે એ ફક્ત વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે અને અચળ વેગ થી ગતિ કરતો જે છે એ ફક્ત ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર પણ નહીં નિર્માણ કરી શકશે. એવું નથી, વિદ્યુત ક્ષેત્ર પણ નિર્માણ કરશે ને ચુંબક. તમારું આગળનું ચેપ્ટર આપણે જે ભણી ગયા, કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય સોલેનોઇડ વાળું ચેપ્ટર, બરાબર, આ બધાની અંદર આપણે ભણી ગયા છે વસ્તુ. પણ જ્યારે વિદ્યુતભાર પ્રવેગિત હોય તે વખતે અહીંયા આગળ શું મળશે? વિદ્યુત ચુંબકીય તરંગ મળશે. બરાબર? ચલો, સમય સાથે જે બદલાતું હોય એની અંદર. ચલો, આની સાબિતી આપણી પુસ્તકની મર્યાદાની બહાર છે, પરંતુ આપણે આપણા ગુણાત્મક કારણો માટે પાયા તરીકે સ્વીકારીશું. કોઈક આવૃત્તિથી દોલન કરતા વિદ્યુતભારને ધ્યાનમાં લો. દોલન કરતો વિદ્યુતભાર એ પ્રવેગી વિદ્યુતભારનું ઉદાહરણ છે. દોલન કરતો વિદ્યુતભાર, દોલન કરતો વિદ્યુતભાર એટલે શું થાય? દાખલા તરીકે અહીંયા આગળ જુઓ, આ રીતે દોલન કરતો વિદ્યુતભાર થયો, દોલન કરે છે, ધેટ મીન્સ કે સમય સાથે બદલાય છે. આ ટી અહીંયા આગળ તમને કોઈક મૂલ્ય આપેલું ઈ અથવા તો ગમે તે, સમય સાથે બદલાય, જે સમય સાથે બદલાય છે એટલે કે એની આવૃત્તિ તમને જે આપેલી છે એ સમય સાથે અહીંયા જે દોલનો કરશે એટલા દોલનમાં આવીને વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરશે. જો તે અવકાશમાં દોલન કરતા વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે અને દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનું પણ નિર્માણ કરે. આગળ આપણે ભણી ગયા ફેરેડેના સિદ્ધાંત પરથી કે જો વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતું હોય તો સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય. પછી ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું હોય છે તો એ વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરશે. તો એનો મતલબ એ તો વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરશે, ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરશે અને આ પ્રક્રિયા સતત ને સતત ચાલુ રહેશે જ્યાં સુધી એની જોડે ઉર્જા હશે ત્યાં સુધી. આ વસ્તુ સતત ને સતત ચાલુ રહ્યા કરશે. ઓકે, ચલો આગળ જુઓ. અહીંયા આગળ આમ જેમ તરંગ અવકાશમાં પ્રસરે તેમ દોલન કરતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય એકબીજા ને ઉત્પન્ન કર્યા કરે છે અને આ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ સ્વાભાવિક રીતે દોલનના વિદ્યુતભારની આવૃત્તિ જેટલી જ હોય છે.
પ્રસરણ પામતા તરંગમાં સંકળાયેલી ઉર્જા એ પ્રવેગી વિદ્યુતભારની કે જે ઉર્જા સ્ત્રોત છે તે ઉર્જાના ભોગે મળે છે. મિનિંગ સમજો કે જેટલી એની જોડે ઉર્જા છે એ પ્રમાણે સતત ને સતત આગળ ચાલ્યા કરશે, વિદ્યુત અને ચુંબકીયમાં રૂપાંતર થયા કરશે. એને સમજવા માટે અહીંયા હું તમને એક આકૃતિ દોરી બતાવું, એ સમજવાનો તમે પ્રયત્ન કરજો. બરાબર, જો આકૃતિ દોરું છું એને ધ્યાનથી જોઈ લેજો. તમે જાણો આમ તો ભાગ મેં લીધેલો છે કે સમજાવવાનો મેં તમને પ્રયત્ન કરેલો. બરાબર, એટલે સમજો એક શું રજૂ મેં કર્યું. આ માની લો કે ઈ છે, ઈ બરાબર, જેટલા મેં બ્લુ ઇંક થી લીધેલા છે બધા ઈ બતાવેલા છે. ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર. તો ફેરેડે નો આપણને સિદ્ધાંત શું કહે છે, અને વિદ્યુત ચુંબકીય તરંગ નો સિદ્ધાંત આપણને શું કહે છે, બધા તું જતું ચુંબકીય ને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરાબર, તો એ તમે જોઈ શકો છો કે આ સમય સાથે અહીંયા આગળ કોણ કઈ રીતે બદલાય છે, સમય સાથે મૂલ્ય બદલાય. ક્લિયર, આ તમારું બધા ઈ છે. ક્લિયર, આ સપોઝ માની લો કે હું એને ઝેડ અક્ષ લઉં, સૂર્ય તરીકે લઈ શકો તો વિદ્યુત ક્ષેત્ર આ રીતે ઉત્પન્ન થઈને આ રીતે જતું, કયા અક્ષની અંદર, એ વાય અક્ષ ના એક્સ અક્ષ ના સંદર્ભમાં ગતિ કરતું હોય. તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે એનું લંબરૂપે આ રીતે ગતિ કરતું. જયારે સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર આવે તો સમય સાથે બદલાતું જતું એનું ચુંબકીય ક્ષેત્ર ઈ આવે. આ બી આવશે, આ બી આવશે, આ બી આવશે, આ પણ બી. આ રીતે વિદ્યુત ચુંબકીય તરંગ મેં તમને ચોટલા જેવું મેં તમને કીધું બંને આ રીતે વિકાળેલા હોય, ત્રણ ત્રણ ભાગ, ત્રણ ભાગ તમે લીધેલા હોય તો ત્રણે ત્રણ ભાગ આ રીતે તમે લો છો અને એકબીજા પર વિકાળી ચાલો છો. એવી રીતે આ ત્રણે ત્રણ ભાગ દિશા બી અને ઈ ત્રણે ત્રણ ભાગ આ રીતે જતા હોય. શું થાય છે અહીંયા આગળ, સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર આવે, સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એ સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. પાછો ચુંબક ક્ષેત્ર સમય સાથે બદલો તો સમય સાથે બદલાતું જતું ચુંબક ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું, પાછો આ વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ચુંબક ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એમ આ વસ્તુ સતત ને સતત ચાલ્યા કરશે. પણ ક્યાં સુધી ચાલશે, જ્યાં સુધી એની જોડે ઉર્જા હશે ત્યાં સુધી આ ચાલ્યા કરશે. બરાબર, ક્લિયર. જયારે ઉર્જા એની જોડે અમુક અંતર પછી આની ઉર્જા ઘટી જશે ત્યારે ધીરે 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 પાતળું થતું થતું એ શૂન્ય તરફ જશે. જુઓ એ પણ બતાવી દઉં તમને, આગળ જતા અહીંયા આગળથી માની લો કે આ તરંગ આગળ ગયું આ રીતે, અંત પામશે. બરાબર, આપણી પાસે આવતા આવતા કદાચ એવું બી બને કે ચુંબક ક્ષેત્ર તમારું શૂન્ય પણ થઈ જાય, વિદ્યુત ક્ષેત્ર બી શૂન્ય થઈ જાય, એટલે બીજી ઉર્જામાં રૂપાંતર પામી જાય. બરાબર, આ રીતે અહીંયા ક્લિયર. આ રીતે તમારું ચુંબક વિદ્યુત ચુંબકીય તરંગ મેં અહીંયા તમને સમજાવવાની કોશિશ કરી છે. બોલો, ખ્યાલ આવે છે એની અંદર? ઓકે, તો આ પરીક્ષામાં તમારે દોરીને આને સમજાવવાનું છે અને અહીંયા તમારે બતાવવાનું છે કે અહીંયા જેટલી વિદ્યુત ક્ષેત્ર અહીંયા સમય સાથે બદલાય એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર બદલાય, ફરી પાછું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, પાછું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આ પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે, સતત ચાલ્યા કરે. ક્યાં સુધી? જ્યાં સુધી એની જોડે ઉર્જા છે ત્યાં સુધી. હવે સૂર્ય જોડે ઉર્જા કોઈ દિવસ ખલાસ થવાની છે? તો જે એવું થયું ખરું કે ભાઈ આજે સૂર્ય એકદમ ઠંડો પડી ગયો અને એવું વિચાર આવે છે ખરો કે ભાઈ સૂર્ય આજે જે દિવસે સૂર્ય ખતમ થઈ જશે એ દિવસે પ્રકાશ ખતમ થઈ જશે. શા માટે? કારણ કે વિદ્યુત ચુંબકીય ઉર્જા જ નહીં મળે, ઉર્જા નહીં મળે એટલે તરંગ નું નિર્માણ નહીં થાય. સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર નહીં આવે, સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર નહીં આવે. તો સ્વાભાવિક વસ્તુ કે એ વખતે
દુનિયાનો બધા ચાર્જ તો થઈ જાય, પણ એવી વસ્તુ આગળ ચાર્જ નહીં, સૂર્ય આપણને સતત આ રીતે સતત ને સતત વિદ્યુત ચુંબકીયતાને કાપતું જ રહે છે, બરાબર. અને એની પ્રોપર્ટી, એના જે ગુણધર્મો છે એનો પણ આપણે આગળ અભ્યાસ કરવો છે, બરાબર. ઓકે, આટલી વસ્તુ. ચલો અહીં જુઓ, આના પછી ઘણા બધા વૈજ્ઞાનિકો આવ્યા અને બધા વૈજ્ઞાનિકોએ આ મેક્સવેલ વાત જે આપ્યો, બરાબર, કે ભાઈ વિદ્યુત પ્રવાહ અથવા તો તમે કહી શકો પ્રવેગી વિદ્યુત ભાર એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે અથવા તો નિર્માણ કરે છે, એને ટેબલ વર્ક કરીને આપેલું છે, કોઈ એને પ્રૂવ નતું કર્યું. તો લગભગ એના મૃત્યુ પછી 36 કે 37 વર્ષ પછી હર્ટ્ઝ નામનો વૈજ્ઞાનિક આવ્યો અને હર્ટ્ઝે ડાયપોલ કરીને એક ડાયપોલ બનાવી, એ ડાયપોલ નામના સંદર્ભમાં એને પ્રાયોગિક પુરાવા સાથે એને રજૂઆત કરી અને ત્યાર પછી આપણને એ ખબર પડી કે જે મેક્સવેલ વાત જે છે એ સાચો છે. ત્યાર પછી એના નામની આગળ મહાન વૈજ્ઞાનિક એવું કંઈક લખવામાં આવે, મહાન વૈજ્ઞાનિક 19મી સદીના મહાન વૈજ્ઞાનિકમાં એની ગણતરી કરવામાં આવે. એને પ્રેક્ટિકલી પ્રૂવ નતું કર્યું, એને થિયોરિટિકલી આ બધી વસ્તુ આપી અને એની સાબિતી હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિક આપી. એના પછી જયારે શરૂઆત જે થઈ કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગ પ્રસરે છે કેવી રીતે, ત્યારે જ આપણને ખબર જ નથી કે લંબગત છે કે સંગત છે. વિદ્યુત ચુંબકીય તરંગ એનો પહેલા નંબરનો ગુણધર્મ છે એ લંબગત તરંગ છે. લંબગત તરંગના બે પ્રકાર છે, યાદ કરી લો. 11મું ઉદાહરણ, તરંગના બે પ્રકાર, એક આવે સંગત તરંગ અને બીજો આવે લંબગત તરંગ. સંગત તરંગ કોને કહેવાય? તો એ પ્રસરણ દિશાની દિશામાં જ દોલન કરે, સંગ્રહણ અને વિગલન પ્રમાણે. તમે આગળ ભણી ગયા છો 11મા ધોરણમાં, આ રીતે સંગ્રહણ વિગલન બતાવ્યો છે, છૂટા છૂટા ભાગ નજીક નજીક ભાગ. આ સંગ્રહણ થયું, આ વિગલન, સંગ્રહણ વિગલન. સંગ્રહણ અને વિગલન પ્રમાણે ચાલે એને આપણે શું કહીશું? સંગત તરંગ, એટલે કે અવાજના તરંગ, ધ્વનિ તરંગો કહેવાય. અને આ જે છે એ પ્રસરણ દિશાને લંબ, જે દિશામાં પ્રસરણ થાય એને લંબ દોલન કરે છે, માટે એને લંબગત તરંગ કહેવાય. આ પ્રકાશના તરંગ, પ્રકાશના તરંગ એ લંબગત તરંગ છે, જયારે સંગત એ અવાજના તરંગો, અવાજના તરંગ એ તમારા કયા તરંગો છે? સંગત તરંગો. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર થાય? કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો મને. છે કોઈ કન્ફ્યુઝન? સંગત તરંગ. ઓકે ચલો, હવે શરૂઆતમાં વૈજ્ઞાનિકોને એ સવાલ થવા માંડ્યો કે ભાઈ આ સંગત છે કે તરંગ, લંબગત છે કોઈ ખ્યાલ નતો, એ તો બધાના સંગત લઈને જ ચાલતા હતા ત્યારે આ નિર્માણ થયું જ નતું. તો શરૂઆતમાં લોકો એવું માન્યું કે આજુબાજુ પૃથ્વીની આજુબાજુ છે ડાયસ નામના વૈજ્ઞાનિક, એવું ધારેલું કે ઇથર છે અને ઇથરના કારણે આ વિદ્યુત ચુંબકીય તરંગો પ્રસરી રહ્યા છે, બરાબર. અને આખો ઇથરવાદ રજૂ કર્યો, આખું એક આખું મિકેનિક્સ તૈયાર કર્યું, એની આખી થિયરી તૈયાર થઈ, બરાબર. વખત જતા, સમય જતા, જેમ જેમ આગળ વધ્યા ત્યાં માઇકલસન બોર્લે નામના વૈજ્ઞાનિક આવ્યા અને આ વસ્તુને એમણે ખોટી સાબિત કરી. એક હોડીવાળો પ્રયોગ આવે છે, તમે જયારે આગળ જતા બીએસસી અથવા તો એમએસસી કરશો ત્યારે આ તમને પ્રયોગ સાબિત કરવાનો આવશે, માઇકલસન બોર્લેનો પ્રયોગ, બરાબર. કે માઇકલસન મુલે એવું સાબિત કર્યું કે અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગને પ્રસરવા માટે કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર નથી, એ શૂન્યાવકાશમાં પણ પ્રસરે છે અને લંબગત તરંગ છે, એવી આપણ સાબિતી આપણને આપી, બરાબર. એ જોઈએ આપણે. જો ઉપરોક્ત કરતા પછી હવે પ્રકાશી વિદ્યુત ચુંબકીય તરંગ હશે તેની ધારણાની કસોટી કરવાનું સહેલું થયું તેમ તે લાગતું છે. આપણને એવું થાય છે કે આપણે એક એસી ઉદ્યમની જરૂર પડે કે જેમાં વિદ્યુત પ્રવાહ દ્રશ્ય પ્રકાશ, દાખલા તરીકે પીળા પ્રકાશની આવૃત્તિ દોલન કરતો હોય, પણ સહેલાઈથી મળવું તે શક્ય નથી. પીળા પ્રકાશની જે આવૃત્તિ આપણે જોઈએ છે એ પીળા પ્રકાશ માટેની આવૃત્તિ આપણી જોડે છે 6.6×10^14 હર્ટ્ઝ અને દ્રશ્ય પ્રકાશને અનુરૂપ એની જે આવૃત્તિ આપણને માઇન્ડમાં આપણે જે જોઈએ છે પરિપથમાં એ 10^11 ઇલેક્ટ્રોન, આટલી હર્ટ્ઝ આજના આધુનિક સાધનો દ્વારા જ માપી શકાય છે. માટે આપણે એવું ના કહી શકીએ કે મને અગર વિદ્યુત એસી પ્રવાહ છે એસી પ્રવાહથી હું સીધું સીધું વિદ્યુત ચુંબકીય તરંગનું નિર્માણ સમજી શકું, એ શક્ય નથી. એટલે પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ એસી પ્રવાહથી આપણે શોધી શકીએ ખરા, તો કે ના. એનું કારણ શું છે કે પીળો પ્રકાશ જે આવે છે એની આવૃત્તિ આટલી છે અને આપણી જોડે જે સાધનો છે ફક્ત આપણે 10^11 જ માપી શકીએ. તો અહીં તમે જો 10^11 અને 10^14 છે, 1000 ઘણી ફ્રીક્વન્સીમાં ફરક પડી જાય છે, માટે આપણે એને માપી શકતા નથી. ચલો, એટલા માટે જ વિદ્યુત ચુંબકીય તરંગો તરંગની પ્રાયોગિક સાબિતી દર્શાવવા માટે હર્ટ્ઝનો પ્રયોગ જેની નીચી આવૃત્તિ વાળા વિભાગમાં કરવામાં આવે. નીચી આવૃત્તિ વાળો વિભાગ એટલે શું? તો રેડિયો તરંગ. શરૂઆત જે થાય છે આખું તમારું વણપટ જે ભણવાનું હશે, રેડિયો તરંગ આવશે, માઇક્રો તરંગ આવશે, ઇન્ફ્રારેડ આવશે, અલ્ટ્રાવાયોલેટ આવશે, વિઝિબલ આવશે, ઇન્ફ્રારેડ આવશે અને એક્સરે આવશે. આ બધી વસ્તુનું આખું તમારું આખું જે માળખું છે એ આપણે તૈયાર કરવાનું છે, બરાબર. સૌથી પહેલા રેડિયો તરંગ આવે, પછી માઇક્રો તરંગ, પછી ઇન્ફ્રારેડ, પછી વિઝિબલ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગેમા આવે. એ રીતનું આખું તમારું સ્ટ્રક્ચર એ તમારે યાદ રાખવાનું છે. આજે હું બોલી ગયો છું એને તમારે યાદ રાખીને તમારે દાખલાની અંદર કદાચ જયારે કોઈ તમને પૂછે તો શરૂઆત તમારી થાય રેડિયો તરંગ. રેડિયો તરંગની આવૃત્તિ સૌથી ઓછી, તો સૌથી ઓછી આવૃત્તિ વાળા તરંગોનો જ ઉપયોગ એને એટલા માટે કર્યો કે આપણે મેક્સિમમ આટલું જ માપી શકીએ છીએ. જ્યારે રેડિયો તરંગ એનાથી ઓછી આવૃત્તિ ધરાવે છે માટે રેડિયો તરંગ આરામથી આપણે માપી શકીએ,
એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગના પ્રયોગમાં ફર્ઝે રેડિયો તરંગનો ઉપયોગ કર્યો એનું આ એક રીઝન છે. ઓકે, આટલે સુધી આજે હું ચર્ચા રાખું છું, ફરી કાલે મળીએ, બરાબર? ઓકે, ચલો. હા.